जूनागढ़ मांगरोळनो दरियो बिपरजोयनी असरथी बन्यो तोफानी। गुजरात पर संभावित वावाझोडानो खतरो मंडराई रह्यो छे त्यारे मांगरोळ दरिया किनारे पवननी गतिमां अत्यंत वधारो थता दरियो बन्यो गांडोतूर। बीजी तरफ भारे पवन साथे वरसाद थयो शरू। वावाझोडाने पगले राज्य सहकार मंत्री जगदीश विश्वकर्माए मांगरोळ जूनागढ़नी लीधी मुलाकात। हाल दरियामां जोरदार करंट यथावत रहता 8-10 फूट ऊंचा मोजा उछळी रह्या छे त्यारे आवो जोईए अमारा संवाददाता प्रकाश लालवाणीनो ग्राउंड रिपोर्ट। विपरजोय वावाझोडું सक्रिय થયો છે તો તેનું ગુજરાતમાં ત્રાટકવાની સંભાવના છે, ત્યારે માંગરોળમાં પણ આપને બતાવવા માંગીશ કે તેનું અસર વર્તાઈ રહ્યું છે। માંગરોળમાં પણ દરિયો ગાંડો તૂર થયો છે, ત્યારે 8-10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કરંટ પર છે। ત્યારે આજે રાજ્યના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પણ માંગરોળના દરિયાકાંઠે અને માંગરોળના માછીમારો આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સખત સૂચના અપાઈ ગઈ છે, ત્યારે તેમની બોટો પણ સલામત સ્થળે પાર્ક કરી દેવામાં આવી છે। આપણી સાથે માંગરોળના કેટલાક સ્થાનિક આગેવાનો જોડાયેલા છે, તો તેમની સાથે આપણે વાત કરશું કે બિપરજોય વાવાઝોડાનો અસર માંગરોળમાં કેવું વર્તાઈ રહ્યો છે। આજે હું ચેતનભાઈ ગગરાણા એપીએમસી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન છું। આજે અમે બિપરજોય વાવાઝોડા સંકર માંગરોળ ચોપાટી બંદર ઉપર આવેલ છે। સવારે ઘણી બધી મટી ગયો છે, મંત્રીશ્રી આવેલા, કલેક્ટર સાથે અમારે આગેવાનોની મટીંગ થઈ હતી અને બધી સૂચના અપાઈ ગઈ છે અને તંત્ર પણ એલર્ટ છે, એટલે કોઈ અફવા કે ફેલાવવી નહીં અને ગભરાટ રાખવો નહીં, પણ સાવચેતી જરૂરી છે। બધે અમારા ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ફૂડ પેકેટોની મામલતદાર તથા ચીફ ઓફિસર સાથે સંલગ્ન કરી અને બધી વ્યવસ્થા અમે તૈયારી કરીએ છીએ। લોકોએ કોઈ ગભરાવવાની જરૂર નથી, પણ સાવચેતી એ જ સલામતી, એ સૂત્રને સાર્થક રાખવું જરૂરી છે। એટલે આજે અમે અહીંયા ચોપાટી ઉપર પત્રકાર મિત્રો સાથે, વેપારી મિત્રો સાથે આવેલ છે। અહીંયા દરિયામાં બહુ કરંટ જોવા મળેલ છે, પણ જાનહાનિના કોઈ સમાચાર નથી। તો આ હતા આપણી સાથે સ્થાનિક આગેવાન ચેતનભાઈ, જેમને આપણે આજે જે કલેક્ટર સાથે અને મંત્રીશ્રી સાથે જે બેઠક યોજી હતી તેમની પૂરેપૂરી માહિતી આપી। ત્યારે માંગરોળના દરિયામાં પણ જોરદાર કરંટ છે અને પવનની ગતિ પણ એકદમ વધી ગઈ છે અને સાથે જ વરસાદી વાતાવરણ યોજાયું છે અને વરસાદ પણ શરૂ થઈ ગયા છે। તો આવનારા સમયમાં જ ખબર પડશે કે વાવાઝોડાનું કેવું અસર માંગરોળ અને ગુજરાતના દરિયાકાંઠા ઉપર દેખાશે। પ્રકાશ લાલવાણી, નિર્ભય માર્ગ ન્યૂઝ, માંગરોળ।